આવતું તો પછી તો દુર્ગંધ મારતું શરીર હોય તો કોણ આવે ભાઈ. એટલે મૃત્યુ એ તો આપણા માટે બહુ આશીર્વાદરૂપ છે, બહુ આશીર્વાદરૂપ છે. એટલે ભગવાન ભોલાનાથે કહ્યું કે એ તો ન બને, એ તો હું તને ન આપી શકું અમારે વરદાન, બીજું કાંઈ જોઈતું હોય તો માંગ. શ્રોતાયુદ્ધ વિચાર કરે છે કે હું એવું શું માગું કે જ્યાં મારો જય જયકાર થાય, બધી જગ્યાએ મારું માન સચવાય. ને શ્રોતાયુદ્ધે માગ્યું કે તો એવું કરો કે હું જેના પર હાથ મૂકું ને બળીને ભસ્મ થઈ જાય. શિવજીએ કહ્યું તથાસ્તુ. પછી તો એટલો ખુશ થઈ ગયો, પોતાના નગરમાં આવ્યો અને મને વરદાન આપ્યું છે, સાચું છે કે ખોટું એનો પ્રયોગ કરવા માંડ્યો. પછી તો જે એને રસ્તા મળે ને માથે હાથ મૂકી દે, બળીને ભસ્મ, એટલે હસવા માંડે. હા હા, પછી તો પાત્રતા વગર વધારાનું કંઈક મળી જાય ને તો એ માણસને મારી નાખે. આ પાત્રતા વગર મળી ગયું, ખુશ થવા માંડ્યો. આપણાથી કોઈને કશું લાગી જાય કે કંઈક આપણા કારણે કોઈને મન દુઃખ થાય તો આપણને કેટલું બધું દુઃખ થાય. આ તો મારી નાખીને ખુશ થવા માંડ્યો. લોકો એનાથી દૂર જવા ભાગ્યા, ભાગવા લાગ્યા. એને જોવે ત્યાંથી બધા રસ્તો બદલી નાખે, દૂર દોડવા માંડે તો એ પાછળ દોડે, પાછળ દોડે ને એને મારે. ચારે બાજુ હાહાકાર મચાવ્યો, બધા ભક્તો ભેગા થઈને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ રક્ષા કરો, હે નાથ રક્ષા કરો. ભગવાન ભોલાનાથે વિચાર્યું કે આ તો બહુ ખોટું કરી રહ્યો છે. એટલે ભોલાનાથે પોતાની લીલા કરી અને એને ફરીથી ભોલાનાથે એમની પાસે બોલાવ્યો. એટલે શ્રદ્ધાયુક્ત કૈલાસમાં ભગવાન ભોલાનાથની પાસે ગયો અને ભોલાનાથની પાસે જઈને કહે છે કે પ્રભુ ધન્યવાદ, તમે મને બહુ સરસ વરદાન આપ્યું, મને બહુ આનંદ આવે છે. હવે મારા રાજ્ય ઉપર કોઈ ચડાઈ કરવા તૈયાર જ નથી થતું. ભગવાને કહ્યું એમ સરસ. અને ત્યાં શિવની બાજુમાં બેઠેલા સતીને જોઈ અને શ્રોતાયુદ્ધના મુખમાં મોઢામાં લાડ આવવા માંડી. આ સતી તો કેટલા સરસ છે, મારી પટરાણી બને એવા છે. અને આ કૈલાસમાં કાંઈ ઠેકાનું નહીં, ખાવા પીવાનું ઠેકાનું નહીં, રહેવાનું ઠેકાનું નહીં, છાપરાનું ઠેકાનું નહીં, અને આવી જગ્યાએ આટલી સુંદર સ્ત્રી અને એને આવા કષ્ટ સહન કરવા પડે. એટલે શ્રોતાયુદ્ધે સતીને ઈશારો કર્યો, આવા લડંગ ધડંગની સાથે શું પડી રહી છે, ચાલ આ બાજુ આવી જા, હું તને મારી પટરાણી બનાવીશ. અને જ્યાં શ્રોતાયુદ્ધના મનના ભાવ સતી જાણી ગયા અને સતીએ ભમરો ઊંચી કરી આમ આંખો કાઢીને, એટલે શ્રોતાયુદ્ધે વિચાર કર્યો કે આ ઊભો છે ત્યાં સુધી જ ને માથાકૂટ, આ ઊભો છે એટલે આંખો કાઢે છે ને, હું આને જ ખતમ કરી દઉં એટલે આ આંખો એની નીચી થઈ જશે. એટલે શ્રોતાયુદ્ધે દોટ મૂકી શિવજીના માથા પર હાથ મૂકવા, મેરી બિલ્લી મુચકો મી આવ, જેને વરદાન આપ્યું એને જ મારી નાખો. શિવજી વિચાર કરવા દોડવા માંડ્યા, આ તો તકલીફ થઈ, આ તો આરો મને મારવા આવ્યો. શિવજી દોડે છે, શિવજી આગળ ને શ્રોતાયુદ્ધ પાછળ. શિવજીએ દોડતા દોડતા ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ કર્યું છે, હે નારાયણ રક્ષા કરો, હે ભગવાન, હે શ્રી હરિ રક્ષા કરો. આ બોડિયો એવો બોડિયો છે. ભગવાન નારાયણે શિવનો અંતરનો અવાજ સાંભળ્યો છે ને એક ક્ષણમાં સમજતા વાર ન લાગી અને શિવજી જે માર્ગે દોડીને આવતા હતા ને એ જ રસ્તામાં ભગવાન શ્રી હરિનારાયણે સતીનું રૂપ લીધું છે અને એ જ રસ્તા ઉપર સામે ગયા. શ્રોતાયુદ્ધે ઈશારો કર્યો, સમજી જા, હું સમજી જાઉં સતી. એટલે કે ભગવાન નારાયણ કહે છે કે હું સમજી જાઉં પણ મારો સંકલ્પ છે. અને શિવજી અંતર ધ્યાન થઈ ગયા. શું સંકલ્પ છે? મારા જેવું નૃત્ય જે કરી જાણે એની સાથે જ ઉપરનું તો જ હું તમારી પટરાણી બનું. ઓહો આટલી વાત, તું તાર ચાલુ થઈ જા. અને નારાયણે ચાલુ કરી દીધું નૃત્ય. ભગવાન નારાયણને નૃત્ય વૃત્ય તો નારાયણને આવડે નહીં, એ તો બધું આ પાછું ભોળિયાનાથને જ આવડે બધું, કેમ નાચવું ને કેમ કૂદવું.
નારાયણ ને કઈ આવડે ને, પણ એમ ઠેકડા લીધા ને એમ ઠેકડા લીધા ને, આમ હાથ મૂક્યો ને તેમ હાથ મૂક્યો ને, આમ કમરે હાથ મૂક્યો ને એક હાથ માથે મૂક્યો, પેલા એ પણ કમરે હાથ મૂક્યો ને બીજો હાથ માથે મૂક્યો, એવો ભસ્માસુર ભસ્મ થઈ ગયો. શ્રોતાયુદ્ધ ભસ્મ થઈ ગયો, અને આ ભસ્મ થઈ ગયો એટલે એનું નામ ભસ્માસુર પડ્યું. ઘણી વખતે આપણને જ મળેલા વરદાનો આપણા માટે શ્રાપરૂપ બની જાય છે. જો આપણે એની પાત્રતા કેળવી ન શકીએ અને વરદાન મળી જાય તો આપણા માટે અભિશાપ બની શકે છે, અભિશાપ બની શકે છે. ગુણનિધિએ ભગવાનને કહ્યું કે પ્રભુ તમે આટલું બધું મારા ઉપર કૃપા કરી, ત્યારે ભગવાન ભોલાનાથ કહે છે કે હા, બાલ્ય અવસ્થામાં તારા ભીતરની અંદર પડેલા સંસ્કારને કારણે તું મારા મંદિરે પહોંચ્યો હતો, અને તારી અંદર હજી એ સંસ્કાર પડેલા છે, તે મારે મંદિરમાં દીપ પ્રગટાવ્યો હતો. હવે હું તને કલિંગ દેશના રાજાને ત્યાં પુત્ર તરીકે તને જન્મ આપું છું. દમ તરીકેનો જન્મ થયો, અરિંદના નામના રાજાને ત્યાં દમ નામનો પુત્ર થયો. આ દમ જ્યારે પિતા ગયા પછી એ રાજા બન્યો, અને રાજા બન્યા પછી એને બહુ જ બધા શિવાલયો બંધાવ્યા, ઠેર ઠેર શિવાલયો બનાવડાવ્યા, અને શિવ ઉપાસના, શિવ સાધના, શિવ સાયુજ્ય પ્રાપ્ત થાય એ માટે ઠેર ઠેર સત્સંગની વ્યવસ્થા કરી. જે સાધુ પુરુષ, જે સત્સંગી પુરુષ થોડો પણ સત્સંગ કરી શકે એને બોલાવવા લાગ્યો, અને તેમને બોલાવી અને ખૂબ સારા બધી વ્યવસ્થા કરવા લાગ્યો. પ્રજાની અંદર સદભાવ જાગૃત થવા લાગ્યા, ભક્તિભાવના જાગૃત થવા લાગી, દીપમાળાઓ પ્રગટાવા લાગ્યો. વારે વારે, તહેવારે તહેવારે દરેક શિવાલયોની અંદર દીપમાળા પ્રજ્વલિત થવા લાગી. શિવ અતિ પ્રસન્ન થયા, અને એના કારણે શિવે આ દમ રાજાને ત્યારબાદ પોતાના એક ખજાનચીના રૂપની અંદર એને સ્થાન આપે છે, અને એ જ ગુણનિધિ એ દમ રાજા થયો, એ જ અલકાપુરીનો રાજા બનાવે છે, અને પોતાનો ખજાનચી બનાવે છે, અને એને જ કુબેરનું સ્થાન આપે છે. બોલ એ કુબેરનાથ ભગવાન કી. અમારા ડભોઈની બાજુમાં જ કુબેર ભંડારીનું મંદિર છે, રેવા તટે શાસ્ત્રોમાં છે આ બધું, સ્કંદ પુરાણમાં. નર્મદાના કિનારે ભગવાન કુબેરનાથના રૂપની અંદર પોતાનું સ્વરૂપ આપે છે. ભગવાન હું તને મારું લિંગ પ્રદાન કરું છું, અને કુબેરના નાથના રૂપની અંદર તું પૂજાને પાત્ર બનીશ. જે પણ દરિદ્ર, જે પણ સાધક, જે પણ ભક્ત તારા દ્વારે આવશે એને તારા આશીર્વાદ મળશે, અને એને હૃદયની મનોકામના પૂર્ણ થશે. બોલીએ કુબેરનાથ ભગવાન કી જય. આ કુબેર દાદા આજે પણ ખૂબ લોકો આવે છે, અને કુબેર દાદા કુબેર ભંડારીના દર્શન કરે છે. એનો ભંડાર ક્યારેય ખાલી થતો જ નથી. જે કુબેર ભંડારીના દર્શન કરે એના ભંડાર ભર્યા રહે છે. સદાય ભગવાન સૌના ભંડાર ભરેલા રાખે, અને ખૂબ ભંડાર ભરે અને ખૂબ સારા કામ કરાવે. ભગવાનનો જય જયકાર થાય છે. કહેવાયું છે કે ત્યારબાદ ભગવાન દેવાધિદેવ મહાદેવના દિવ્ય સ્વરૂપને જોતા કહેવાયું છે કે ભગવાન જ્યારે કૃપા કરે છે ને ત્યારે એની કૃપાને મોટા મોટા સાધુ પુરુષો પણ સમજી શકતા નથી, અને સાધુ પુરુષો નથી સમજી શકતા ત્યારે તકલીફ થાય છે. અને આવા આપણા જેવા તો ના સમજે, બરાબર છે, પણ જ્યારે સાધુ પુરુષો, ઊંચી કક્ષાએ પહોંચેલા પુરુષો પણ ન સમજી શકે, આવી અવસ્થાને પામેલા તત્વ પણ ન સમજી શકે, ત્યારે થાય કે ખરેખર આપણા ઉપર પ્રભુની બહુ કૃપા કહેવાય. કહેવાયું છે કે એકવાર દેવર્ષિ ઋષિ નારદ પરિભ્રમણ કરતા 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 ગંગા કિનારે જાય છે. ગંગા તટે જઈ ગયા પછી સુંદર વનરાઈઓને જુએ છે, એટલી સુંદર વ્યવસ્થાને જુએ છે, અને નારદજીને એમ થયું કે પરિભ્રમણ કરી કરીને તો બહુ થાક્યો, હવે એક જગ્યાએ બેસું અને તપ કરું. દેવર્ષિ ઋષિ નારદ ને તપ કરવાનું મન થયું, તપ કરવા લાગ્યા. તપમાં એટલા બધા મસ્ત બન્યા છે, એટલા મસ્ત બન્યા છે ને તપમાં એવા મસ્ત બન્યા છે ને એટલા બધા આમ અંદરથી તરબોળ થઈ ગયા, ડૂબી ગયા. ઇન્દ્રને એમ થયું કે આ ચોટલી વાળો અત્યાર લગી ફરફર કરતો હતો,
પણ કોકે કાંઈક મૂળિયું સુંઘાડ્યું લાગે છે. એટલે તપ કરવા બેઠો છે, તપ બહુ કરશે એટલે આજે નહીં તો કાલે મારું ઇન્દ્રાસન પડાવશે. આ દેવોને છે ને એમના સત્તાનો લોભ અત્યારે બધાને છે ને, બધા દેવો. આ તે વખતે દેવતાઓને ખુરશીઓ બહુ વાલી હતી, અત્યારે બધાને ખુરશીઓ બહુ વાલી છે. કોઈ ખુરશી છોડવા તૈયાર. એટલે ઇન્દ્રને એમ થયું કે આ મારું સ્વર્ગ પડાવી લેશે, મારી ખુરશી જશે, મારું સ્થાન જશે, એટલે કંઈક કરવા દે. ગોવર્ધન, ગો એટલે ભક્તિ અને વર્ધન એટલે વૃદ્ધિ. ભગવાને ગોવાળિયાઓની રક્ષા માટે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો. કેમ? ગોવાળિયાઓની અંદર ભક્તિ હતી, શ્રદ્ધા હતી, સમર્પણ હતું, એક વિશ્વાસ હતો, ભરોસો હતો. એટલે તો 7 વર્ષના કનૈયાએ કહ્યું નંદ બાબાને કે બાબા ગોવર્ધનનાથની પૂજા કરીએ, અમને બીજું બધું રહેવા દો, ઇન્દ્રનું યજ્ઞ કરવાનું. બધા એવું માનતા હતા કે ઇન્દ્ર ભગવાન છે અને ઇન્દ્રને યજ્ઞ કરીએ ને તો જ આપણને વરસાદ મળે, ને તો વરસાદ ન મળે. એટલે ભગવાને જોયું કે આ તો ઇન્દ્રને બધા ભગવાન માનવા માંડ્યા છે. આટલું બધું બનાવેલી સૃષ્ટિમાં જે બધું આપણને આપે છે એનું તો કોઈ ધ્યાન જ નથી. વૃક્ષોનું જતન કરો એનો, એની ક્રાંતિ દ્વાપર યુગમાં કનૈયાએ કરી હતી, નાના સરખા 7 વર્ષના લાલજીએ કરી હતી, ગોવર્ધનનાથની પૂજા કરાવીને. એને નંદ બાબાને એમ કહ્યું હતું કે બાબા આ ગોવર્ધનનાથ છે ને એટલે આપણી ગાયો જીવે છે, આ ગોવર્ધનનાથ છે ને એટલે આપણે બધું સારી રીતે રહી શકીએ છીએ, આ એની પૂજા કરાય. આ ઇન્દ્ર ભગવાન નથી, એની એને યજ્ઞ કરીને રીઝવવાનો પ્રયત્ન ના કરશો. નંદ બાબાએ કહ્યું કે અહીંયા તો પંચ કે એવું થાય, તારી વાત મને સાચી લાગે છે પણ પંચને પૂછવું પડે. પંચને બોલાવે અને પંચની સામે એટલે 5 મોટા મોટા હોદ્દેદાર વ્યક્તિઓ હોય ને એ બેસે, એમને કનૈયા એ સમજાવ્યા તો 5 માને ગયા કે લાલાની વાત સાચી છે. અને ગોવર્ધનનાથની પૂજા થઈ, ગો એટલે ભક્તિ ને વર્ધન એટલે વૃદ્ધિ કરવી. આ ગોવાળિયાઓ ગોપ ગ્વાલોની અંદર ભક્તિની વૃદ્ધિ કરવા માટે કવિ ભક્તિ, નિષ્કામ ભક્તિ, વૃક્ષોનું જતન કરો, પર્વતોને બચાવો, આજે આ બધું ખંડિત થવા માંડ્યું છે. માટે દરેકને કહું છું કે તમારે ત્યાં તમારા કોઈનો પણ જન્મદિવસ હોય ને તો એક વૃક્ષ વાવજો, એક વૃક્ષ વાવજો. તમારા ઘરે કોઈ તમારા વડવાઓ આ સંસારમાંથી વિદાય થાય ને તો અસ્થિ વિસર્જન કરવા માટે નદીઓમાં જઈને ખોટી ગંદકી ના કરતા. પણ તમારે ત્યાં ખેતર હોય, ફેક્ટરી હોય ને કોઈ પણ તમારી જમીન હોય અને એ ન મળે તો અમાર બાજુ આવજો, અમે તમને જમીન બતાવીશું. તમારા દાદા દાદી કાકા કાકી મામા મામી બાપા જે કોઈ ગયા હોય એના અસ્થિ લઈને આવજો, આપણે સરસ મજાની પૂજા વિધિ કરાવીને અસ્થિ વિસર્જન કરીશું ને ઉપર વડ વાવીશું, પીપળો વાવીશું, કોઈ વૃક્ષ વાવજો. મારો કહેવાનો મતલબ એ છે કે વૃક્ષ વાવજો, ગમે ત્યાં તમારી જમીન હોય તો તમારી જમીનમાં વાવો, પણ જતન કરજો પછી. હો, આ એક વૃક્ષ એક વડલો ઉગી જશે ને તો તમારા જે વિદાય થયેલા જે પિતૃઓ છે ને એ સદાયને માટે આશીર્વાદ આપશે. કારણ કે એક વૃક્ષ અને એમાં પણ વડ અને પીપળો, એટલા માટે વધારે આગ્રહ રાખીએ છીએ કે આ બે વૃક્ષ એવા છે જે 24 કલાક પ્રાણવાયુ આપે છે, 24 કલાક પ્રાણવાયુ આપે છે. અને આપણા આ સંસારને આજે પ્રાણવાયુની પણ બહુ જરૂરી છે, બહુ જરૂર છે. મિલો અને કારખાનાઓના ધુમાડાને કારણે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડે આ સંસારને બહુ પ્રદૂષિત કરી દીધો છે. માટે વૃક્ષ વાવો, વૃક્ષોનું જતન કરો. વૃક્ષ ગંગા અભિયાન યુગ તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી ચલાવવામાં આવી રહ્યું છે અને લાખો કરોડો વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ટેકરીઓ ઉપર જઈને જો પહાડો ખુલ્લા થઈ જશે, વૃક્ષો કપાઈ જશે આડેધડ, તો જે વરસાદ પડશે વરસાદનું જલ
આ જમીનમાં પચશે નહીં અને વહી જશે. આ વહી ગયેલું જલ દરિયામાં જશે, દરિયામાં ગયેલું જલ ખારું થઈ જશે. આ ખારું જલ આપણે ઉપયોગ નહીં કરી શકીએ, માટે આ જમીનમાં ખૂબ જલ નીચે પહોંચી ગયું છે, તળિયે જતું રહ્યું છે. 20% પાણી આપણને મળે એવી શક્યતા છે, બાકી 75% પાણી છે અને 25% પૃથ્વી છે. તોય આજે પૃથ્વીના તળિયામાં 20% જ પાણી રહ્યું છે, કારણ કે વૃક્ષો કપાઈ ગયા. વૃક્ષોને કારણે જમીનનો પાણીનો પ્રવાહ રોકાય અને એ પાણી અંદર પચે, અને એટલે આપણને પાણીના પ્રવાહ ઉપર મળતા હતા. હવે વૃક્ષો કપાવા લાગ્યા, બહુ જરૂરી છે. શું વાત કરતા હતા કો, ચાલો જોશથી બોલો. કનૈયાએ ગોવર્ધનનાથને ઊંચા કર્યા હતા. કનૈયાએ ગોવાળિયાઓની ભક્તિ વધારવા માટે ત્યારે ઈર્ષા કોને થઈ? ઇન્દ્રને થઈ. બરાબર વર્ષ્યો, દેહ ધાન વર્ષ્યો, હે, એના 12 મેઘ ખાંડા થઈ ગયા, છતાંય આ ગોવાળિયાઓને કાંઈ થયું નહીં. ભગવાને કહ્યું, તું મારી વિશ્રામાં છો ને, મારા સાનિધ્યમાં છો ને, કાંઈ નહીં થવા દો, તમારી ભક્તિને અડગ રાખી. અને એટલે મારા કનૈયાએ કહ્યું, ચાલો ગોવર્ધનનાથના શરણમાં છીએ, ઉઠાવો. અને બધાએ ગોવાળિયાઓને કીધું, ચાલો લાકડીને ટેકો આપો. કનૈયાએ ટચલી આંગળી ઉપર ભગવાન ગોવર્ધનનાથને ઉઠાવ્યા છે અને બધાને કીધું કે તમે લાકડીનો ટેકો આપો. બધાએ બરાબર લાકડીઓ પકડી લીધી. કનૈયા તું બહુ નાનો છે, તારી આવે આંગળી લઈ લે, તારો હાથ લઈ લે, અમે બરાબર લાકડી રાખી છે. એટલે કનૈયાએ વિચાર કર્યો કે આ બધાને એમ છે કે મારે લાકડીને ટેકે ઊભો છે, આ બધાને આવો ભ્રમ છે. આ બધાના ભ્રમ તોડ્યા છે ભગવાને. ભગવાને કીધું, સારું, કાંઈ વાંધો નહીં. અને જ્યાં પ્રભુએ જરા ટચલી આંગળી આમ નીચી કરીને, ત્યાં તો ગોવર્ધનનાથને નીચા આવતા જોયા, લાકડીઓમાં કડાકા થવા માંડ્યા. એ કનૈયા, રેવા દે, તું રેવા દે. અને બધાએ ફરી, કનૈયાએ ફરીથી ભગવાનને ઉઠાવી લીધા. એટલે ત્યારે તમામ ગોપ ગ્વાલોને એમ થયું કે આ કનૈયો કોઈ નાનો છોકરો નથી, આ બાળક નથી, આ તો સાક્ષાત ભગવાન છે, આ ભગવાન છે. પછી ઇન્દ્ર ખૂબ વર્ષે, 12 મેઘ ખાંડા થયા, કાંઈ બગાડી ન શક્યો. ત્યારે ઇન્દ્રને પણ એમ થયું કે હું માનું છું કે આ તો નાનો છોકરો, પણ આ તો સાક્ષાત ભગવાન છે, મેં ક્યાં ભગવાનની સામે આવું કર્યું. ઇન્દ્ર પગે પડે છે અને ભગવાનને કહે છે કે મને માફ કરો. આ વખતે ઇન્દ્રને એમ થયું કે મારું સિંહાસન જતું રહેશે, મારું સ્થાન જતું રહેશે. એટલે નારદજીનો તપ ભંગ કરવા માટે ઇન્દ્રએ ખૂબ પ્રયત્નો કર્યા. અપ્સરાઓને મોકલીને, આન મોકલીને, પેલાને મોકલીને, પણ કાંઈ થયું નહીં. નારદજી તો તપમાં મગ્ન હતા. હવે છેલ્લું શસ્ત્ર ઇન્દ્ર કામદેવ પાસે જાય છે. કામદેવને કહે છે કે તમે જાઓ, એ ચોટલી વારાની ચોટલી નીચી થઈ જશે, જાઓ. કામદેવ ગયા. ખૂબ પ્રયત્નો કર્યા કામદેવે, ઘણા પ્રયત્નો કર્યા, પણ નારદજી ટસથી મસ ન થયા. એમના ધ્યાનમગ્ન બનેલા હતા, પરમાત્માની સાથે તેનો મેળાપ થયેલો હતો. એટલે સંસારની બહારની કોઈ પણ વસ્તુ એમને કોઈ અસર નથી કરી શકતી. ભગવાનની સાથે એક તાર સધાયો હતો, કોઈ વસ્તુ અસર ન કરી. છેવટે કામદેવ થાકી ગયા, પાછા ફર્યા. અને પાછા ફર્યા ત્યારે દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા, વાહ, નારદનો જય હો, જય હો, જય હો. અને ત્યાં નારદજી તપમાંથી બેઠા થયા છે, આંખ ખોલી છે. આટલો બધો જય જયકાર શેના માટે? અરે, તમે કામદેવને જીતી લીધા, હે, હા, તમે કામદેવને જીતી લીધા ને, હા. જ્યારે બહુ જ વાહવા બોલાય ને, ત્યારે માનસની અંદર પછી અભિમાન આવવા માંડે. નારદજીને પણ એમ થયું, ઓહો, આ નારદ કામદેવને જીતી ગયો, શું વાત કરો છો. એટલો ખુશ થયા નારદજી, એટલા પ્રસન્ન થયા. અને નારદજીને વિચાર આવ્યો કે ઓહો,
આ ત્રૈલોક્યનાથ કહેવાય એવા દેવાધિદેવ મહાદેવને પણ કામદેવને માટે ત્રીજું નેત્ર ખોલવું પડ્યું હતું. અને આપણે નારદ બ્રહ્માજીના માનસ પુત્ર અને આપણી આગળ કામદેવ ઝૂકી ગયો, મારું કાંઈ બગાડી ન શક્યો એટલે એને અભિમાન થવા માંડ્યું, નારદને અભિમાન આવવા લાગ્યું. આ વાત તો મારે મહાદેવજીને કહેવી પડે, હે આ વાત મારે મહાદેવજીને કહેવી પડે એટલે આમ પછી તો એમ ગર્વ થઈ જાય ને, કપડાં ન પહેર્યા હોય ને તો એમ કોલર ટાઈટ કરવા માંડે, આપણે એટલે કોણ. અને નારદજી નારાયણ 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 કરતા કરતા કૈલાસમાં પહોંચ્યા, દેવાધિદેવ મહાદેવ પાસે ગયા. મહાદેવનો જય હો, મહાદેવનો જય હો, મહાદેવનો જય હો. આવો આવો નારદ, આટલા ખુશ સમાચાર લઈને આવ્યા કે શું? આ મૃત્યુલોકમાં પરિભ્રમણ કરવાનું, બધા સમાચાર મૃત્યુલોકમાં દેવલોકમાં નારદજી આપવા જાય, કારણ કે દેવલોકમાં એવી વ્યવસ્થા નહોતી કોઈ સંદેશ આ જાય કે દિવ્ય ભાસ્કર જાય એવું તો કાંઈ હતું નહીં. ત્યાં કોઈ ટાવર પકડાતો નહોતો કે ટીવીમાં કશું દેખાય, એટલે એન્ટેના જેનું ટાઈટ હતું ને એવા નારદજી બધે ફરે, આ એન્ટેનામાં બધું આવી જાય, બધું ચલચિત્ર ત્યાં પકડાઈ જાય. એટલે નારદજી પહોંચે બધે, એટલે પૂછ્યું કઈ સમાચાર લઈને આવ્યા? ના 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 પ્રભુ, કોઈ સમાચાર નહીં, પણ તમને કઈ બીજેથી સમાચાર મળ્યા હોય તો બતાવો. કે ના ભાઈ, અહીંયા તો કઈ સમાચાર, તારા સિવાય કોઈ બીજું સમાચાર આપે નહીં, તો હવે હું જ તમને કહી દઉં. બોલો બોલો નારદ, શું? તમારી તપની અંદર બાધા ડાલવા માટે, બાધા કરવા માટે, એટલે કે વિઘ્ન કરવા માટે કામદેવ આવ્યા હતા. હા આવ્યા હતા ને, તમે ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બળીને ભસ્મ કર્યા એવું મને સાંભળવા મળ્યું છે. હા, તમારે ત્રીજું નેત્ર ખોલવું પડ્યું હતું મહાદેવજી, પણ મારી સામે તો કગરી કગરીને થાકી ગયો, પણ મારું કાંઈ બગાડી ન શક્યો, કામને જીત્યો. ઓ એવું? મહાદેવજીએ જોયું કે બહુ ભારે મેલેરિયા થઈ ગયો છે, આ તો બહુ બીમાર માણસ આવ્યો. વ્યક્તિ જ્યારે પોતાના જાતે વખાણ કરવા માંડે તો સમજી લેવાનું કે પડતીની નિશાની છે. જ્યારે વ્યક્તિ પોતે પોતાના વખાણ કરે ત્યારે સમજવાનું કે પડતીની નિશાની છે. કદી પણ પોતાના વખાણ જાતે ન કરો, આપના બાળકોના વખાણ એની સામે કદી ના કરો, એની સામે નહીં કરવાના. એ બહુ સારું કરતો હોય ને તોય સરસ, એમાં આગળ વધ, હજી થોડું આગળ વધ એમ કહેવાય. પણ એને જો વખાણ કરી દીધા તમે, બહુ સરસ, પડી જશે, આપણું બાળક આગળ નહીં વધે. શિવજીને થયું ગમે તેમ તોય ભક્ત છે ને, એ ભલે બીમાર થયો પણ મારે એની દવા કરવી જોઈએ, મારે દવા કરવી જોઈએ. એટલે શિવજીએ કહ્યું કે વાહ વાહ કેવું પડે. તો નારદજી કહે છે કે પ્રભુ તમારી દયાથી, મારી દયાથી, હા તમારી દયાથી કામને જીતી શકાયો, બાકી ક્યાં કામને જીતી શકાય. અંદરથી નારદજી એમ વિચારે છે કે તમને ન ગાંઠ્યો પણ મેં તો કેવો જીત્યો, અંદરથી પોતે ફૂલાય છે પાછા. આ તો અંતર્યામી છે શિવ. શિવે જોયું કે ભલે બહાર આવું બોલે, ઘણા લોકો એવા હોય બહાર જુદું બોલે ને અંદર જુદું હોય, એનું નામ કપટ. બોલવાનું જુદું અને અંદર જુદું, બહુ જ સારામાં સારો એપિસોડ ચાલતો હોય, એટલો રસ પડ્યો હોય અને મહેમાન આવીને બેસે, શું થાય? આ ક્યાંથી આવ્યા ખબર નહીં, બંધ કરવા મથા મન કરે અને બંધ કરો, બંધ કરે ને પેલા આવે બેસે, પેલા લોકો જોવે કે આને કાંઈ અમે આવ્યા એમાં ઇન્ટરેસ્ટ નથી, એને કાંઈ રસ નથી, એને કાંઈ મજા નથી, એટલે વિચાર કરે કે કંઈ નહીં આમ જ અહીંયાથી નીકળ્યા તો થયું કે મળતા જઈએ. હા સારું ચાલો બેસન તો ચાર બટ ચાય પાણી કરીને જાઓ. ના 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 ના, અમને કાંઈ જોઈએ જ નહીં. અંદરથી એમ કે સારું જાઓ. મોઢેથી બોલે ના ના ચા પીધા વગર જવાય, ચા પીધા વગર જવાય, ને અંદર એવું હોય જલ્દી જાઓ તો સારું, નહીં તો આ જતું રહેશે. જોકે હવે તો બધી વ્યવસ્થા છે, પછી પણ જોવું હોય તો જોવાય.
પણ અંદર એવું જ ઈચ્છતા હોય કે આ જાય તો સારું, પછી ફરી વખત પાછો નંબર લાગ્યો કે ન લાગ્યો, મારથી જોવાયું કે ન જોવાયું, આ એપિસોડ ગયો તો પછી કાંઈ ખબર નહીં પડે. આ એક એક્ઝામ્પલ આપું છું, તમારામાંથી તો કોઈ એવું છે જ નહીં, તમને તો નમસ્કાર. પણ આવું થાય, બોલવાનું જુદું નંદર જુદું. નારદજીનું પણ આમ જ હતું, બોલવાનું જુદું નંદર જુદું. એટલે મહાદેવજી કહે છે કે ગમે તેમ તોય ભક્ત છે, મારે એની દવા કરવી જોઈએ. એટલે નારદ ભગવાન મહાદેવજીએ એમ કહ્યું કે નારદ ઉભો રે, તે બહુ સારું કામ કર્યું છે, તપ કર્યું અને કામદેવને જીત્યા. જો રામ પહેલા આવ્યા હોત ને તો સારું હતું, પણ એના મોઢામાં હવે કામ, એના મનમાં હવે કામદેવ ઉપર જીત્યો ને એનું બધું ચાલી રહ્યું છે. એટલે મહાદેવજીએ કહ્યું કે તે આ વાત નારાયણને કરી, શ્રીહરિને કરી, વિષ્ણુજીને કરી? તો કે ના, કરતોય નહીં ભૂલમાં. એટલે નારદજી વિચારે છે કે જોયું પોતાનું નીચું દેખાય પાછું, હે પોતાનું નીચું દેખાય ને એટલે પાછું કહેવાનું ના પાડે છે કે નારાયણને નહીં વાત કરવાની, શું કામ ન કરું, આટલું સરસ કામ કર્યું હોય તો શું કામ ન કરું. બાપ ખુશ થાય ને સારું કામ કરીને આવે તો છોકરાઓ, કહેવું જ જોઈએ ને અંદરથી આવું વિચારે. હા હા પ્રભુ નહીં કહું, હો બહાર એવું કહેવાનું. મહાદેવજીને કહે છે કે નહીં કહું, કાંઈ વાંધો નહીં. પણ ત્યાંથી સીધી ફ્લાઇટ ઉપડી વૈકુંઠમાં, કૈલાસથી સીધી ફ્લાઇટ ઉપડી વૈકુંઠમાં, ને વૈકુંઠમાં ગયા. નારાયણ નારાયણ નારાયણ, કહો કહો નારદ, આવો આવો મજામાં. હા પ્રભુ તમારી દયા. કઈ સમાચાર? આમ તો બીજા સમાચાર નથી, તપમાંથી ઉઠીને આવ્યો છું અને તપમાં મને બહુ મજા આવી, પ્રભુ આપનું સ્મરણ કર્યું, ધ્યાનમાં મગ્ન હતો, સમાધિમાં સ્થિત હતો. હા હા, કામદેવ આવીને ગયો પણ કાંઈ કરી ન શક્યો. ઓહો એમ કે હા, તો અત્યારે ક્યાંથી આવી તમારી ફ્લાઇટ? કૈલાસથી. ઓ મહાદેવજીને મળીને આવ્યો? તો કે હા, પ્રભુ વિચાર કરે છે કે મારા નાથને મળીને આવ્યો તોય એને અહીંયા આવીને વાત કરી. તો કે તમને મહાદેવજીએ કાંઈ કીધું નહોતું, કાંઈ પ્રિસ્ક્રિપ્શન લખ્યા પીધું કે નહોતું? લખ્યા પીધું. શું? કે તમને નહીં કહેવાનું, પરેજી પાડવાની લખ્યા પે ને. આ પરેજી પાડવાની હતી પણ પરેજી પડી નહીં, પરેજી ના પડે તો રોગ દૂર થાય, પરેજી પાડવી પડે. એને કહ્યું તો કે નહીં કહેવાનું, એને કીધું તો પછી તે મને કેમ કીધું? પ્રભુ આપણી દયાથી આટલું સારું કામ થતું હોય તો મારે તમને કહેવું ન જોઈએ? પણ તને મહાદેવજીએ ના પાડી હતી તો શું કામ કીધું? એ તો ના જ કે ને, એમને તો તકલીફ થાય જ ને, એ તો પછી નીચા ન દેખાય. નારાયણ વિચાર કરવા લાગ્યા કે વાહ વાહ નારદ, તું બોલ, તારી અંદર અભિમાન છે ને એટલે આ બધું બોલાય છે. કાંઈ વાંધો નહીં નારદ, બહુ સરસ કહેવાય. ભગવાને કીધું કે બહુ સરસ કહેવાય, હો નારદ સાબાસ. અને નારાયણ નારાયણ કરતા નારદજી જેવા બહાર નીકળવા જાય અને ભગવાને લીલા રચી, એટલી સુંદર માયાનગરી બનાવી છે. અને એ માયાનગરીનો એટલો મોટો દરવાજો છે, એટલો મોટો સરસ, એટલો શણગારેલો ગેટ છે, ને ગેટ ઉપર લખેલું હતું શ્રીમતીનો સ્વયંવર, શ્રીમતીનો સ્વયંવર. નારદજી વિચાર કરે કે ઓહો શ્રીમતીનો સ્વયંવર, મારે જવું જોઈએ. પણ આ ચોટલીવાળો તંબુરાવાળો એને કોણ શ્રીમતી આપે, એને કોણ પસંદ કરે? હે, આ ચોટલીવાળાને અને તંબુરાવાળાને કોણ પસંદ કરે? એટલે નારદજી પાછા અંદર આવ્યા, વૈકુંઠમાં ગયા. પ્રભુ બોલો બોલો નારદ, શું છે? મને તમારે કંઈક આપવું પડશે. પ્રેમથી માગો, શું આપું? મને તમારું સ્વરૂપ આપો, મને તમારું સ્વરૂપ આપો. ભગવાને કહ્યું તને મારું સ્વરૂપ આપો, પણ ભગવાન જે સંસ્કૃતમાં બોલ્યા છે ને એ કહું છું તમને. ઇત્યુક્ત્વા મનુએ તસ્મૈ દદૌ વિષ્ણુર્મુખમ હરે, જેમાં તારું હિત હશે ને એવું હું તને આપીશ. એટલે ભગવાન હરિનું એક નામ હરિ છે ને,
ભગવાન નું નામ હરિ છે ને, હરિ નો એક અર્થ એવો થાય છે વાંદર, હરિણ મુખો. હું તને હરિનું મુખ આપું એટલે કે વાંદરાનું મુખ આપું, શરીર મારું આપું એટલે સુંદર શરીર છે.